અને હવે નજર કરીશું ગુજરાતના ટોપ 9 ન્યૂઝ ઉપર. ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલી વખત 20,966 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 12 દર્દીના મોત થયા અને 9,828 દર્દી ડિસ્ચાર્જ થયા. તો એક્ટિવ કેસ પણ મુંબઈથી ડબલ થયા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી, જેમાં કોરોનાના વધતા કેસ અને તેને નિયંત્રણમાં લેવા અંગે સમીક્ષા કરાઈ. એટલું જ નહીં, વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સીએમએ મંત્રીઓ સાથે ગાઈડલાઈન અંગે ચર્ચા કરી અને મંત્રીઓના અભિપ્રાય માંગ્યા. આ બેઠકમાં હાલની ગાઈડલાઈન યથાવત રાખવા તમામ મંત્રીઓએ સૂર પુરાવ્યો હતો. કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટ હળવું છે, પરંતુ તેને હળવાશથી લેવાની ભૂલ જરા પણ ન કરતા આ સલાહ આપી છે ગુજરાતના ટોચના તબીબોએ. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સુનામી બનતા જ સરકાર એક્શનમાં આવી. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કરી હતી. રાજ્યના સરકારી તબીબો આવતીકાલથી અનિશ્ચિત મુદતની હડતાલ કરશે. કાયમી ભરતી, પેન્શન યોજના સહિતની 12 માંગો સાથે તેઓ હડતાલ પર ઉતરશે. રાજ્યના 10,000 તબીબો હડતાલ પર જશે, જેના કારણે ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ ખોરવાશે. સવારે 10 વાગે તબીબો બીજે મેડિકલ કોલેજ ખાતે એકત્ર થશે અને આ તરફ સરકારી તબીબોની માગણી મુદ્દે આરોગ્યપ્રધાને મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી અને ચર્ચા બાદ સીએમએ 3 પ્રધાનોની પેટા કમિટીની રચના કરી છે. તાપીના ડોલવણના પાટી ગામે લગ્ન પ્રસંગમાં ભીડ મામલે પોલીસે ડીજે સંચાલકની ધરપકડ કરી અને ડીજે કબજે કરી. જોકે હજુ ત્રણેય આયોજકો પોલીસ પકડથી દૂર છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનંદા ગામિતના પતિ નિલેશ સહિત લગ્નના 3 આયોજકોની પણ શોધખોળ શરૂ કરી. લગ્નનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આયોજકો અને ડીજે સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. ભરૂચના શેરપુરામાં આવેલ બ્રાઇટ એન્જલ સ્કૂલની બેદરકારીને લઈને કાર્યવાહી કરાઈ. કોરોના કાળ વચ્ચે બાળકોને શાળાએ બોલાવવા મુદ્દે ડીઓએ નોટિસ ફટકારી અને શાળા સંચાલકોને ખુલાસો કરવા આદેશ કરાયો. કિસાન સંઘ અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ વચ્ચે ગાંધીનગરમાં બેઠક થઈ. કિસાન સંઘની પડતર માંગને લઈને ચર્ચા કરાઈ. ખાતર, સિંચાઈનું પાણી, પોષણક્ષમ ભાવ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. દિલ્હી એનસીબીએ કચ્છના મુંદ્રા પોર્ટ પર કરી મોટી કાર્યવાહી. એનસીબીએ મુંદ્રા પોર્ટ પરથી વિદેશી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો. સ્ક્રેપ કાર્ડના કન્ટેનરમાં છુપાવીને લવાયું હતું ડ્રગ્સ. અમેરિકન ગાંજા તરીકે ઓળખાતા મેરી જુઆનાના 90 પેકેટ જપ્ત. મોટી પાર્ટીઓમાં મેરી જુઆનાનું ડ્રગ્સ લેવાતો હોવાનો આરોપ. દિલ્હી એનસીબીની પહેલીવાર ગુજરાતમાં આ મોટી કાર્યવાહી. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના પગલે રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થશે. 20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના કેટલીક જગ્યાએ વરસાદ થઈ શકે છે તો 21મીએ સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં માવઠાની શક્યતા. 22 જાન્યુઆરીએ વડોદરા અને સુરતમાં પણ થઈ શકે છે વરસાદ.